સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. સવાર માસમાં ભોળા શંકરની પૂજાનું અનેરું મહત્વ હોય છે અને ખાસ શિવાલયોમાં અનેક પ્રકારના શિવલિંગ જોવા મળતા હોય છે. કચ્છના કમિટી દ્વારા નીકળનાર દાછાને શાંતિથી સર્જાતા મુસ્લિમ સમાજમાં અનેરી લાગણી છવાય છે. ખેડબંધના તમામ જળાશયો, તળાવો અને કેનાલો પાણી વગર બની જતા ઉદરના જળ તળિયાઝટ થઈ ગયા છે. આ હતા આજના મુખ્ય સમાચાર. સમાચાર જોઈએ વિસ્તારથી. શ્રાવણ માસમાં અનેક પ્રકારના શિવલિંગના દર્શન તો આપણે કર્યા જ હશે, પરંતુ આજે અમે તમને બતાવીશું પારામાંથી બનાવેલું શિવલિંગ. તો ચાલો નિહાળીએ પારામાંથી બનાવેલા શિવલિંગને. શ્રાવણ માસમાં ભોળા શંકરની પૂજાનું અનેરું મહત્વ હોય છે અને ખાસ શિવાલયોમાં અનેક પ્રકારના શિવલિંગ જોવા મળતા હોય છે, પરંતુ આજે તમને એક એવા શિવલિંગના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ જે પારામાંથી બનાવેલ છે. તે કોઈ ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળતા હોય છે. તો જુઓ આ અમારો સ્પેશિયલ અહેવાલ. પ્રાપ્ત વિગત મુજબ શ્રાવણ માસ એ પવિત્ર માસ ગણવામાં આવે છે અને આ માસમાં શિવ પૂજાનું અનેરું મહત્વ હોય છે. તો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરોડે ગામમાં એક રિટાયર્ડ DISPની આજથી વર્ષો પહેલા એક સાધુએ આ પરનું પવિત્ર શિવલિંગ ભેટમાં આપ્યું હતું. આ શિવલિંગની ખાસિયત એ છે કે આ લિંગ ઉપર પ્રવાહી સ્વરૂપે જ પારો ચડાવવામાં આવે છે. જયારે દૂધ કે પાણી નહીં, જયારે આ શિવલિંગ ભેટમાં મળ્યું ત્યારે તેનું વજન માત્ર 10 કિલો જ હતું અને હાલ આનું વજન દર વર્ષે પારો ચડાવીને 15 કિલો સુધી પહોંચ્યું છે. આ પારાને લઈને લિંગ પર ચડાવવામાં આવે છે ત્યારે એક કાપડ પર પારો મૂકીને શિવલિંગ ઉપર લગાડવામાં આવે છે. આ પ્રકારે દર સોમવારે પારો ચડાવવામાં આવે છે. તો આ પ્રકારનું શિવલિંગ ભાગ્યે જ જોવા મળે છે. તો ગામ લોકોમાં શિવલિંગના દર્શનનો લાભ લઈ પોતાની ધન્યતા અનુભવે છે. મોડાસાના સરડી ગામના લોકોને આ પ્રકારના શિવલિંગના દર્શનનો અનેરો લાભ મેળવે છે કે આવા પ્રકારના શિવશંભુ ભોલાનાથનું શિવલિંગ તો ભાગ્યે જ જોવા મળતું હોય છે અને આવા શિવલિંગના દર્શન માટે તો દૂર દૂરથી ભક્તોનો ઘસારો દર્શન માટે આ સરડે ગામ સુધી આવે છે અને ધન્યતા અનુભવે છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે ABC ન્યૂઝ અરવલ્લી. We'll be right back.
2004 ની સાલમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે એક સાધુ મહાત્મા દ્વારા આ શિવલિંગ અમને આપવામાં આવેલું અને અમે એની સ્થાપના કરી હતી. ત્યારથી અમે એમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરીએ છીએ. અત્યારે આજ સુધી ઘણા લોકો અહીંયા શ્રદ્ધાભાવથી પૂજાપાઠ કરવા આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં ભરપૂર ભીડ રહે છે અને લોકો અહીંયા જે કોઈ માનતા રાખે છે એ લોકોની માનતા પૂરી થતી હોવાથી અહીંયા શ્રાવણ મહિનામાં લોકો ભારે ભીડમાં દર્શનાર્થે આવે છે. જયારે થરાદ ડીવાયએસપી તરીકે હતો ત્યારે ઈસવીસન 2004 ની સાલના શ્રાવણ મહિનાના પહેલા સોમવારે એક સાધુ મહાત્મા મારે ત્યાં પધારેલા અને એમને મને પારાના શિવલિંગ ઓફર કરીને આપેલું. મને મેં પૈસાનું પૂછ્યું કે એમને મારી પાસેથી પૈસા લીધેલા નહીં અને મને આશીર્વાદ આપેલા. એ પારાના શિવલિંગને અમે સેવા પૂજા નિયમિત પણ કરીએ છીએ અને આનો નામ ધારણ અમે અમારા એક ખાટી મહાત્મા છે મહામંડલેશ્વર હિમાલયમાં, તેમનું નામ છે અભિરામદાસ ત્યાગીજી મહામંડલેશ્વર છે, એમના નામથી અમે સ્થાપના કરેલી છે અને એમની સેવા પૂજા કરે છે. હું તથા મારો આખો પરિવાર તથા અમારી આજુબાજુના બધા સેવા પૂજા કરે છે. હું જયારે નિવૃત્ત થયો ત્યારે આ પારાના શિવલિંગને અમે સાથે લેતા આવેલા છીએ અને એની સેવા પૂજા અમે તથા ગામના તથા અન્ય આવતા ઋષિમુનિઓ સાધુ સંતો તથા પ્રજાના માણસો અમે સેવા પૂજા કરીએ છીએ. અમારે ત્યાં કોઈ પણ જાતનો નાતભેદ નાત સમાજનો ભેદ રાખવામાં આવતો નથી. દરેકને અમે સેવા પૂજા કરવા દઈએ છીએ અને આ પારાના શિવલિંગમાં પ્રાણ પૂરવાની કોઈ જરૂર રહેતી નથી, એમાં ઓટોમેટિક પ્રાણ હોય છે. ઈસવીસન 2004 સાલના શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આવેલું છે. ज्योतिर्धर तव शरणम्
શિવલિંગના દર્શન કરવાથી સુખ શાંતિ સિદ્ધિ સિદ્ધિ સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. પારાના શિવલિંગની પૂજા કરવાથી આપણી ધારેલી મનોકામના પૂર્ણ થાય છે. હું અહીંયા આગળ પૂજા અર્ચના કરું છું તેથી મારી દરેક મનોકામના પૂર્ણ થયેલ છે. જય અભિરામેશ્વર મહાદેવ. ઈસવીસન 2006 3 ઓક્ટોબરે આ પારાનું શિવલિંગની સ્થાપના અમારા ગામના DYSP શ્રી લાલુગીરી ગુણવંતગીરી લાલુગીરીના ઘરે એની સ્થાપના કરેલ છે. અને અહીંયા આ આજુબાજુના ગામના તથા અમારા સરડોઈ ગામના ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થે આવે છે અને તેની બાધા આખડી રાખી અને ખૂબ માનતા એની પૂર્ણ થાય છે. તેથી આનું આ શિવલિંગ આટલા ઉત્તર ગુજરાતમાં ઘણો તો પ્રથમ છે અને આટલા અમારા સરડોઈની આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત છે. તેથી અહીંયા લોકોને શ્રાવણ મહિનામાં ખૂબ જ ભીડ જામે છે, અહીંયા દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરે છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં આ વર્ષે નીકળનાર તાજા 45 કિલો ચાંદીથી મઢેલા હશે. કરબલાના મેદાનમાં માનવતાના મૂલ્યો અને ઇસ્લામના સિદ્ધાંતો ખાતર શહાદત વરવનાર હજરત ઇમામ હુસેન અને હસનની યાદમાં મહોરમ પર્વ મનાવવામાં આવે છે. મોડાસા નગરમાં કસ્બા જમાત દ્વારા આપની યાદમાં વર્ષોથી મહોરમ માસે તાજિયા જુલુસ પરંપરાગત રીતે યોજાય છે, ત્યારે આ વર્ષે તાજિયા કમિટી દ્વારા નીકળનાર તાજિયાને ચાંદીથી શણગારતા મુસ્લિમ સમાજમાં અનેરી લાગણી છવાઈ છે. મારું નામ ચંદ્રપ્રકાશભાઈ હરિશંકર લુવાર છે. હું છેલ્લા અમદાવાદથી આવ્યો છું. છેલ્લા 1 મહિનાથી અહીંયા કામ કરું છું અને મિનિમમ 3 કારીગર છે. અમે કાસમભાઈ ફારૂકભાઈ બરાબર હું છેલ્લા 3 મહિનાથી હું કામ કરું છું. જેમ આપણે તાજમહેલની યાદ તાજા થાય છે એ રીતે મારે આ જરીબી એક યાદગાર બનાવવાની ઈચ્છા છે. બરાબર મટીરિયલ અમારે મિનિમમ 40-45 કિલો મટીરિયલ જાય છે ચાંદીનો અને લાકડાનું વજન કરીબન 600 કિલો થાય છે. આ વર્ષે અરવલ્લી જિલ્લાના મોડાસા કસ્બા જમાત દ્વારા યોજાનાર તાજિયા જુલુસના 14 ફૂટ ઊંચા અને 7 ફૂટ પહોળા તાજિયાને 45 કિલો ચાંદીના વરખ અને 600 કિલો લાકડામાંથી તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ દ્વારા તાજિયા સમક્ષ માનેલી માનતા પૂર્ણ થતાં છાછાટની ચાંદીની આઈટમો ચડાવવામાં આવતી હોય છે. આ રીતે ભેગી થયેલ ચાંદીને ઓગાળીને તાજિયાઓને ચાંદીથી મઢાવવામાં આવી રહ્યા છે. આ કામ ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ જશે. મોડાસામાં તાજિયા તૈયાર કરનાર મુખ્ય કારીગર ચંદ્રપ્રકાશભાઈ અમદાવાદના છે અને જાતે હિન્દુ છે. આ કારીગર દ્વારા છેલ્લા 30 દિવસથી રાત દિવસ મહેનત કરવામાં આવી રહી છે, સાથે હજુ 10 દિવસ સુધી કામ કરવામાં આવનાર છે. કારીગર જણાવી રહ્યા છે, મોડાસાના આ મહોરમ અંગે અજેબી બનીને રહેશે, સાથે જે રીતે લોકો તાજમહેલના વખાણ કરે છે
તે જ રીતે અમે આ મહોરમને બનાવીએ છીએ જેથી લોકો વર્ષો સુધી આ મહોરમને યાદ રાખે અને મોડાસાને જાણે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. મારું નામ મોહમ્મદ યાસીન હુસેન મિયા બેલીમ, કસ્બા જમાત પ્રમુખ છું. અને આ વખતે અમારા કસ્બા જમાત તરફથી ચાંદીના ચાંચિયા 14 ફૂટ ઊંચા અને 7 ફૂટ પહોળા, અંદાજે ચાંદી 40 થી 45 કિલો અને લાકડાનું વજન 600 કિલો ફેરવવાના છે. જે ચાંદીના તાજિયા અમદાવાદના કારીગર ચંદુભાઈ સુથાર સોની બનાવી રહ્યા છે. અને આ તાજિયા અમારે આ વર્ષે મોડાસામાં ફેરવવાના છે. અને આ બનાવવાવાળા ચંદુભાઈ અને અમે એક હિન્દુ અને મુસ્લિમ એકતાથી ફેરવવાના છીએ. ત્યારે અધુરામાં પૂરું ઘેડ પંથકના ગામોની જીવાદોરી સમાન અમીપુર ડેમનું પાણી પણ તળિયા ચટક થઈ જતા ખાલી ખમ ભાસી રહ્યો છે. એટલું જ નહીં, ઘેડ પંથકના તમામ જળાશયો, તળાવો અને કેનાલો પાણી વગર બની જતા ભૂગર્ભના જળ તળિયાચટક થઈ ગયા છે, જેના લીધે કુવા, ડંકી અને બોરના પાણી ખાલી થઈ જવા આવ્યા છે, જેથી ચોમાસુ પાકતો નિષ્ફળ જવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે. માધવપુર ઘેડ પંથક રકાબી જેવો પ્રદેશ હોવાથી ચોમાસાની સીઝન દરમિયાન ચોમાસાનું પાણી ચારે તરફ ભરાયેલું જોવા મળે છે, જેનો લાભ ખેડૂતોને શિયાળાની સીઝનનો
શ્રાવણ માસમાં ઘોડા સંઘોની પૂજાનું અનેરું મહત્વ હોય છે અને ખાસ શિવાલયોમાં અનેક પ્રકારના શિવલિંગ જોવા મળતા હોય છે. દાજિયા કમિટી દ્વારા નીકળનાર દાજિયાને ચાંદીથી સળગતા મુસ્લિમ સમાજમાં અનેરી લાગણી છવાઈ છે. ખેડબંધકના તમામ જળાશયો, તળાવો અને કેનાલો પાણી વગર બની જતા ભૂગર્ભના જળ તળિયાજળ થઈ ગયા છે. આ હતા આજના એબીસી ન્યૂઝ સમાચાર. આવતીકાલે આ જ ટાઈમે આ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.